આજે આપણે સક્કરિયાને કઈ રીતે બાફવા અને કઈ રીતે શેકવા એની બે રીત જોઈશું. તો સૌથી પહેલા સક્કરિયાને 2-3 પાણી સરસ રીતે ધોઈ લેવાના હોય છે, જેથી કરી એની ઉપર કોઈ પણ માટી કે કચરો હોય તો એ આસાનીથી નીકળી જાય. તો અહીંયા મેં સક્કરિયાને સરસ રીતે ધોઈને તૈયાર કરી લીધા છે અને સરસ રીતે કોરા કરી લીધા છે. તો સૌથી પહેલા આપણે બાફવાની રીત જોઈ લઈશું. તો સક્કરિયાને બાફવા માટે આપણે આ રીતે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. એમાં આપણે સક્કરિયાને ગોઠવી દઈશું. જો તમે કુકરમાં ડાયરેક્ટ પાણીમાં બાફશો તો સક્કરિયા તમારા પાણી ચડી જાય છે અને સક્કરિયા મેશ થઈ જાય છે. તો આ રીતે તમે ઢોકળિયામાં બાફશો તો તમારી સક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ જાય છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને આને 15-20 મિનિટ માટે થવા દઈશું. અહીંયા મેં નાની સાઈઝના સક્કરિયા લીધા છે એટલા માટે 15-20 મિનિટમાં આસાનીથી ચડી જાય છે. તો આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સક્કરિયા બફાઈ ગયા છે. તો હવે આપણે સક્કરિયાને કઈ રીતે શેકવા એની રીત જોઈ લઈએ. તો એના માટે કડાઈમાં મીઠું આ રીતે પાથરી દેવાનું છે. તો અહીંયા મેં 1 કપ જેટલા મીઠાને ગરમ કરી લીધું છે કડાઈમાં. તો હવે એની ઉપર આપણે એક કોઈ પણ સ્ટેન્ડ કે વાટકી રાખી દેવાની છે. એની ઉપર આપણે સક્કરિયાને મૂકી દઈશું. જો તમારી પાસે આ રીતનું સ્ટેન્ડ ન હોય તો વાટકી રાખીને ઉપર ડીશ તમે રાખી શકો છો. તો હવે એમાં આપણે સક્કરિયા ગોઠવી દઈશું. ચૂલા પર સક્કરિયાને શેકીએ છીએ એવો ટેસ્ટ આવે છે. તો આ રીતે સક્કરિયા બધા ગોઠવી દેવાના છે. થાળી સેટ કરી લઈશું અને વજન મૂકી દઈશું જેથી કરીને હવા બહાર ના આવે અને સરસ રીતે આપણે સક્કરિયા શેકાઈને તૈયાર થઈ જાય. આ સક્કરિયા શેકાતા 25-30 મિનિટ જેટલો સમય લાગે છે. તો હવે આપણા સક્કરિયા સરસ રીતે શેકાઈ ગયા છે અને તમે ચપ્પાની મદદથી ચેક પણ કરી શકો છો. તો હવે આપણે એને કાઢી લઈશું અને છાલ ઉતારીને તૈયાર કરી લઈશું. આપણા સરસ રીતે સક્કરિયા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આસાનીથી સરસ રીતે છાલ નીકળી જાય છે અને હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં. જે રીતે આપણે ચૂલાનો ટેસ્ટ આવે છે સક્કરિયા શેકતી વખતે એવો ટેસ્ટ આ સક્કરિયામાં પણ આવે છે. તો આ રીતે શેકેલા સક્કરિયા પણ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો.